હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. અત્યારે વાગ્યા છે 4:30, સવારના 4:30. રાજસ્થાનની અંદર નાથદ્વારામાં આપણે પહોંચી ગયા છીએ. જિગ્નેશભાઈ લહેરુ સાથે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મંદિર કેટલા વાગે ઓપન થશે? 5 વાગ્યા પછી મંદિર ઓપન થશે. અને અહીંથી આપણે ક્યાં જવાનું છે? ઉદયપુર લાભગઢ રિસોર્ટ. તો અંદર વિડીયો બનાવવાની છૂટ છે? અંદર વિડીયો બનાવવાની મનાઈ છે. તો મંદિર તો હું તમને અંદર બતાવી નહીં શકું, પણ વ્લોગમાં બન્યા રહેજો. આપણે ઉદયપુરનું લાભગઢ રિસોર્ટ બતાવશું. ચાલો, આપણી સાથે પાછળ ઘણા બધા લોકો છે. આખી વરમોરાની ટીમ છે. અમુક ટીમ આગળ વહી ગઈ છે. નાથદ્વારાની ગલીઓ છે. નાથદ્વારાની ગલી મંદિર તરફ જવાનો રસ્તો. ધીમે ધીમે આયલા આવો, એકબીજા સામે વાતો કરતા કરતા. અત્યારે વાગ્યા છે 5:15. આ છે મંદિરનો ગેટ. અત્યારે નાથદ્વારા મંદિરની આરતી ચાલુ થઈ ગઈ છે. તો હું મોબાઈલ મૂકીને આરતીમાં જાઉં છું. મંગળા આરતી દર્શન કરીને બહાર આવી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 6:30 અને 6 વાગ્યાની મંગળા આરતી કરીને બહાર નીકળો છું. અને નાથદ્વારાની બજાર પણ ખુલી ગઈ છે. એકદમ સરસ મજાનું ભક્તિમય વાતાવરણ છે. અત્યારે વાગ્યા છે 7:45 અને નાસ્તો કરવા આવી ગયા છીએ નાથદ્વારામાં મનમોહન રેસ્ટોરન્ટ. મનમોહન રેસ્ટોરન્ટ ખૂબ સરસ નાસ્તો મળે છે. ખાસ કરીને અહીંયાની કચોરી અને બટેકા પૌવા ખાસ એકવાર ટ્રાય કરવા જેવા છે. બહુ ટેસ્ટમાં સારા છે. તો તમે જ્યારે નાથદ્વારા આવો ત્યારે મનમોહન રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવાનું ભૂલતા નહીં.